અસલમવાલકુમ વરમતુલ્લા વબરકાતું બી એલ પી ભગવાન લવ ટ્રેપ જે વિછાવવામાં આવે છે એ ઘણો જ પ્લાનિંગથી કરવામાં આવે છે અને ભગવાન લવ ટ્રેપમાં આત્મવિશ્વાસ રાખીને અન્ય સમુદાયના જે યુવાનો મુસ્લિમ દીકરીઓને ફસાવે છે એમનું કોન્ફિડન્સ લેવલ ઘણું હાયર હોય છે અને એમને એમના સમાજ તરફથી એક ખાસ વિશેષ બેકઅપ આપવામાં આવે છે જોવા મેં એવું આવ્યું છે કે ભગવાલો ટ્રેપની અંદર મુસ્લિમ સમાજની સામાજિક પ્રવૃત્તિ નિષ્ક્રિય અને બિલકુલ જીરો લેવલ પર કામ થવાના કારણે મુસ્લિમ સમાજના લોકો આ વિષયમાં પોતાની જવાબદારી સમજીને કોઈ કામ કરવાના બદલે સોશિયલ મીડિયામાં

આ પ્રકારના આવા વિડીયો જે આપણી મુસ્લિમ દીકરીઓ નકાબમાં હોય અથવા મારી લો કે કોઈ મુસ્લિમ દીકરી ના હોય અન્ય સમુદાયની હોય પણ પોતાની ઓળખ છુપાવવા માટે પણ નકાબ પહેરી શકતી હોય એવા ઘણા બનાવ બનતા હોય છે ચાલો માની લઈએ કે આપણી મુસ્લિમ દીકરીઓ બીજા સમુદાયના યુવાનોની પ્રેમ જાળમાં ફસાઈને પોતાની જિંદગી અને પોતાનો ઈમાનને સોદો કરી રહ્યા છે પર આપણે શું કરી રહ્યા છીએ આપણે આપું આપણે જ્યારે પર આવું વિડીયો આવે છે તો એકબીજાને શેર કરવા સિવાય કઈ કામ કરતા નથી જ્યારે ઘણા એવા બનાવો બને છે આપણી આસપાસમાં કોઈ આવા સાધિશ કરતા ભગવાન અંદર ફસાઈ જાય અને એના મા બાપને છોડીને એ દીક એ યુવાન સાથે ભાગી જાય છે તો સમાજનો મોટો વર્ગ સૌપ્રથમ તેના મા બાપને સાથ આપવાના બદલે સહયોગ કરવાના બદલે એને મદદ કરવાના બદલે આવી પરિસ્થિતિમાં એનો હોસલો બનીને એની દીકરી માટે એ ન્યાય માટે એની દીકરીને જે કંઈ ઇન્સાફ મળે એની છોકરી આવા લોકોના જાલમાંથી મુક્ત થાય એના પ્રયાસ માટે જે કાયદાકીય લડાઈ લડવામાં સમાજનું જે સમર્થન અને સંયોગ મળવો જોઈએ તે મળતો જ નથી વધુ પડતા લોકો સોશિયલ મીડિયામાં આવા વિડીયો વાયરલ કરીને આટલા વર્ષોનું જે કામ તો એમાં મને એવું લાગે છે કે આ લોકો પોતે જ પોતાના પગ પર કવારી મારે છે અને પોતાના જ સમાજને આવા વિડીયો વાયરલ કરીને કમજોર કરી રહ્યા છે આ વિષયમાં પહેલા પણ હું કહી ચુકેલો છું કે આના ઉપર કામ કરવું હોય સોશિયલ મીડિયામાં તો એવું છે કે તમારે તમારા વિસ્તારના જવાબદાર જિમ્મેદાર લોકો સુધી પર આ વિડીયો મોકલો તાકે આપણા આપણા વિસ્તારમાં આપણા ગામોમાં આપણા મોહલ્લાઓમાં આ બીમારીથી આપણા સમાજના આગેવાનો જિમ્મેદારો જાગૃત થાય બીજા નંબરનું કામ એ છે કે જે આપણી લીડરશીપ છે સોશિયલ લીડરશીપ પોલિટિકલ લીડરશીપ અને ખાસ કરીને રિલિજિયસ લીડરશિપ ઉપર એક દબાવ લાવવા માટેના પ્રયાસ માટે પણ કામ કરવાની સોશિયલ મીડિયામાં જરૂર છે અને ત્રીજા નંબરનું કામ એ છે કે આ વિષયમાં આપણા આપણા ક્ષેત્રમાં એવા ખાસ વિશેષ પ્રકારના યુવાનો એકબીજાના નેટવર્કમાં આવીને આવા પ્રયાસોમાં એકબીજાને મદદરૂપ થાય અને આવી દીકરીઓને બચાવવામાં પોતાનું યોગદાન આપે સમયનું યોગદાન આપે એવા યુવાનો હિંમતવાર યુવાનો તૈયાર કરવા સમાજને જરૂર છે પણ આવા તમામ પ્રયાસો છોડીને સોશિયલ મીડિયામાં જ્યારે વિડીયો પર વિડીયો વાયરલ કરીએ છીએ હું તમને સો ટકા નહીં પણ હું એક તમને કહું તો એક હજાર ટકા લોકો જેટલા પણ લોકો હોય છે એ વિડીયો વાયરલ કરે છે એ બધા જ લોકો બેવકૂફ છે યા તો એમને સમાજની અંદર ફિલ્ડમાં પોતે કંઈ કામ કરવું નથી તો ફક્ત એવું બતાવું છે કે આપડી દીકરીઓ આવ્યું કરતી જાય ને આપણે સોશિયલ મીડિયામાં બસ વાયરલ કરતા જઈએ વિડીયો અને પોસ્ટ એટલે માજી રસ સાથે કોઈને ખોટું લાગે કરવું લાગે તો માફ કરી દેજો ને માફી માંગવાની મારે જરૂર પણ નથી કેમ કે હું જે કંઈ કહે રહ્યો છું બહુ મતલબ કે વિચારીને ને બહુ સત્યને સાચું વાત કરી રહ્યો છું એટલે ખાલી વિડીયો વાયરલ કરવાથી આપણી જે નવી નસલની બાળકીઓ હોય છે તેની અંદરથી આ જે સમાજની પરિસ્થિતિ જોઈએ છે કે આવી દીકરીઓ જયારે બીજાના પેમજાલમાં ફસાય છે અને એ ચાલી જાય છે તો સમાજ નિષ્ક્રિય છે કંઈ કરતો નથી તો બીજી છોકરીઓ પર આવી હિંમત કરતી વધી જાય છે તો આવી બીમારીને છુપાવાનું અને ખાસ પ્રકારના એજન્ડાથી સોશિયલ મીડિયામાં કામ કરવા માટે સમાજને ટ્રેન થવાની જરૂર છે એના માટે સેમિનાર લગાવવામાં આવે એના માટે એવા પ્રોગ્રામો ગામે ગામ કરવામાં આવે સમાજના જિમ્મેદારોના ડેટા બનાવીને એમના સુધી સોશિયલ મીડિયાની ઉપર પ્રેશર બિલ્ડઅપ કરવામાં આવે અને સમાજના જે ભણેલા ગણેલા લોકો છે એન્જિનિયર પ્રોફેસર ડોક્ટર આ બધા શું ખાલી પોતાના નામને આગળ ડોક્ટર એન્જિનિયર અને પ્રોફેસર અને બધી ડિગ્રીઓના નામ લખવા માટે જ હોય છે એમની પણ સલાહ સમાજના આ ક્ષેત્રના કામમાં કેવી રીતે નાનું મોટું કામ કરેલું છે ને એવા યુવાનો મળેલો છે કે જે હિંમતવાળા છે માશાલ્લાને કામ કરતા હોય છે પણ વિશેષ પ્રકારના ફોર્મ્યુલા અને એજન્ડા ન હોવાના કારણે સમાજને સોશિયલ મીડિયા ની અંદર આવી પોસ્ટો વાયરલ કરવાથી નુકસાનો થઈ રહેલા છે એટલે અલ્લાહના વાસ્તે જેટલા પણ લોકો જે કંઈ પોસ્ટ વાયરલ કરી રહ્યા હોય તો પ્રાથમિક તૌર પર પોતાના આજુબાજુના આગેવાનોને ફોન આ મેસેજ કરે અને એની ઉપર એમની જવાબદારી ઉપર એમને અહેસાસ કરાવે કે આ આ જગ્યાનું છે કાલે આપણા 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 ઘર સુધી 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 ગામ આવશે તો આપણે શું કરીશું ને કેટલા ગામોમાં બનાવ બની ગયેલા છે ને એમના ગામોના જેટલા બી લીડરશીપ છે સોશિયલ પોલિટિકલ રિલિજિયસ અને આગેવાનો બધા નિષ્ક્રિય દેખાય છે તો એમને પહેલી ચેતના એમની જવાબદારી પર ઉભાવાની જરૂર છે આપણે એ છોડીને આપણે સોશિયલ મીડિયામાં એકબીજાને પોસ્ટ વાયરલ કરીએ છીએ તો એના નુકસાન બહુ ઠેરેલા છે અલ્લાહના વાસ્તે આ વસ્તુથી પોતે રોકાઈ જાઓ અને બીજા લોકોને રોકો એવી ઉમીદ અને આશા સાથે આ ઓડિયો મોકલી રહેલો છું મને ઉમીદ છે કે આ ઓડિયો તમે આગળ શેર કરીને જેટલા પણ લોકો આવા બી ના ભગવાન લવ ટ્રેપના મેસેજ વાયરલ કરે છે ઓડિયો જે કયો હોય તે એ બંધ કરીને જે ફોર્મ્યુલા આપણે ઓડિયોમાં બતાવ્યો છે એનું ઉપર અમલ કરશે અલ્લાહ હાફીઝ અલયકુમ વરહમતુલ્લાહી વબરકાતું